નર્મદા જિલ્લાના રાજકારણમાં અચાનક ગરમાવો આવી ગયો જ્યારે ખબર પડી કે ચૈતર વસાવાની શોધ પોલીસ કરી રહી છે અને ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનની પોલીસે અટકાયત કરી લીધી છે અને હવે ધરપકડ પણ કરી દેવામાં આવી છે પોલીસ સ્ટેશનમાં એ હાજર હતા આજુબાજુના લોકો કહી રહ્યા હતા કે ચૈતર વસાવા ક્યાં છે એ ખબર નથી એવી ખબર પડી પ્રાથમિક દ્રષ્ટિએ એવી માહિતી સામે આવી કે ચૈતર વસાવા કદાચ ફરાર થયા હોઈ શકે છે પોલીસ એમને શોધી રહી છે પણ આખી ઘટના શું હતી એ તમને જણાવીશું વિગતવાર નમસ્કાર આપની સાથે હું દેવાંશી પોલીસે જે એફઆઈઆરમાં લખેલું છે એ પ્રકારે બીજી તારીખે એટલે કે ગઈકાલે સાંજે સાત વાગ્યાની આ ઘટના છે એક જગ્યાએ વન વિભાગ અને રેવન્યુમાં કદાચ કોઈ કન્ફ્યુઝનના આધારે વન વિભાગના કર્મચારી બીટ ગાર્ડની સાથે સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવા સાથે એમના પત્ની અને આજુબાજુના સ્થાનિકો એમના પીએ સહિત ઘણા બધા લોકો હતા એ લોકોની વચ્ચે સંઘર્ષ થયો ફરિયાદી પોતે ફરિયાદમાં લખાવી રહ્યો છે કે સરકારી કર્મચારી છે પોતાનું કામ કરવા ગયો પરંતુ ચૈતર વસાવાએ કહ્યું કે અમારી જમીનમાં પાક શું કામ બગાડ્યો છે કપાસા બધો જે કપાસની નુકસાની થઈ છે એના સાહીઠ હજાર રૂપિયા કોણ આપશે સાહીઠ હજાર રૂપિયા લીધા અને હવામાં ફાયરિંગ કર્યું અને ધાકધમકી આપી ઘટના અહીંયાથી પૂરી ન થઈ ફરિયાદીએ તરત જ પોતે આગળ ગયા સરકારી કર્મચારી હતા એમની સાથે થયેલું મિસબિહેવ ખરાબ વર્તન એના આધાર પર એમણે ફરિયાદ નોંધી છે અને નોંધેલી ફરિયાદમાં અમે જ્યારે ચૈતર વસાવાના સાથીઓનો સંપર્ક કર્યો ત્યારે એમણે કહ્યું કે એમના પત્નીને પોલીસ સ્ટેશન લઈ ગયા છે ચૈતર વસાવા ક્યાં છે ખબર નથી અને એમને કોઈને એફઆઈઆરની કોપી આપી નથી રહ્યા એમની પાસે જ્યારે એફઆઈઆરની કોપી નહોતી ત્યારે મારા સહિત મોટા ભાગના પત્રકારોની પાસે એફઆઈઆરની કોપી પહોંચી ગઈ હતી ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખની પાસે પણ એક કોપી પહોંચી ગઈ હશે એના આધારે જ એમણે પ્રતિક્રિયા આપી છે સાંભળીએ એમને અને એ બીટકાડે અમને જંગલની જમીન ખેડતા અટકાવ્યા ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આ બીટકાણને એમને ઘેર બોલાવીને એમને ધમકાવવાનો પ્રયત્ન કર્યો તે અંગેની ફરિયાદ ગઈકાલે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે તેના અનુસંધાનમાં કેટલાક લોકોની ધરપકડ પણ થઈ છે ત્યારે ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ આવું કૃત્ય કરે એ ખરેખર નિંદનીય છે ને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈના ઉપર પણ આ ફરિયાદ થઈ છે ત્યારે તેમને પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોલીસને સહકાર આપવો જોઈએ અને મારી પ્રજાજનોને પણ વિનંતી છે કે સરકારના અધિકારીઓ એમના કાયદા મુજબ કામ કરતા હોય ત્યારે તેઓને આપણે સહકાર આપવો જોઈએ નિંદની અને ગેરકૃત્ય કરનાર લોકોને સહકાર ન આપવો જોઈએ બે પ્રકારના તર્ક અને સંભાવનાઓ ઉપસીને સામે આવી છે પહેલું તર્ક અને સંભાવના એ છે કે ધારાસભ્યએ ખોટું કર્યું હોઈ શકે છે જે વ્યક્તિ હતો જે ખેડૂત હતો એ સ્થાનિકની તરફેણ કરવાના ચક્કરમાં એમણે વિભાગના કર્મચારીની સાથે ખોટું વર્તન કર્યું હોય અને ધારાસભ્ય કોઈપણ પક્ષના હોય જ્યારે ખોટું વર્તન કરે છે ત્યારે એ ખોટી જ રીતે એ ખોટું જ સાબિત થાય છે અને સજા થવી જોઈએ બીજો તર્ક એ આવી રહ્યો છે કે ઘણા બધા લોકો એ કહી રહ્યા છે કે રાજકીય દ્વેષના કારણે અથવા આવનારી ભરૂચ લોકસભાની બેઠકને ધ્યાનમાં રાખીને ચેતર વસાવવાની સામે આ કાર્યવાહી કરવામાં આવી હોઈ શકે છે પરંતુ બીજા પણ ઘણા મોટા કેસ બની શકતા હોય છે જો સરકાર કેસ ઘડવા જ માંગે તો આ પ્રકારે જે કેસ કરવામાં આવ્યો એનાથી ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાની લોકપ્રિયતામાં કોઈ જાજો ફરક આવે એવું દેખાતું નથી મહત્વનું એ છે કે ચૈતર વસાવા હજુ પોલીસ પકડથી ખાસા દૂર છે એ સામે આવશે ત્યારે જ સ્ટ્રેટ ફ્રોમ હોર્સીસ માય માઉથ જેને કહેવામાં આવે છે કે શું કહે છે એ એ જ્યારે સામે આવે છે પોલીસની કસ્ટડીમાં કે પછી લોકોની સામે ત્યારે ખબર પડવાની છે ઘટનાનું બીજું પાસું અત્યારે આપણી પાસે એ પાસું છે જે સરકારના કર્મચારીએ કહ્યું છે આ કેસ આગળ જતાં નર્મદાની રાજનીતિમાં ભરૂચ લોકસભાની રાજનીતિમાં ખૂબ મહત્ત્વના વળાંકો લાવે એવી સંપૂર્ણ સંભાવનાઓ છે નમસ્કાર